અત્યારે જે આપણે વાત કરવી છે એ છે વિશ્વયુદ્ધ વિશ્વયુદ્ધ પ્રથમ અને વિશ્વયુદ્ધ દ્વિતીય વિશ્વયુદ્ધ પ્રથમ અને દ્વિતીય ટુ ક્યારે લડાના હતા શું કામ લડાના હતા રાઈટ એની પાછળના મુખ્ય રીઝનો એના મુખ્ય કારણો કયા કયા છે એને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે દોસ્તો એક ખંડ અને ખંડનું નામ છે યુરોપ કયો ખંડ છે યુરોપ નામનો ખંડ છે જાણ છે આ યુરોપ નામનો ખંડ આફ્રિકાના દેશો અને ત્યાંથી આગળના અલગ અલગ દેશો છે એમાં આધિપત્ય સ્થાપે છે આમ તો આ રહેલા અલગ અલગ દેશો છે એક નીતિ સાથે આગળ વધે છે યુરોપથી બહાર જાય છે કઈ નીતિ હતી એ નીતિ હતી સામ્રાજ્યવાદની નીતિ કઈ નીતિ હતી સામ્રાજ્યવાદ નીતિ હતી સામ્રાજ્યવાદની સાથે સાથે પ્રદેશ લાલસા હતી એમની ઘણા બધા પ્રદેશો છે કોઈ પણ રીતના સામદાનંદ દંડ ભેદ કરી અને પ્રદેશો જે છે એ એમને લઈ લેવાતા બરાબર એ પ્રદેશ લાલસા અને સામ્રાજ્યવાદની નીતિ જે છે એનો ભોગ બને છે બે મોટા કોન્ટિનેન્ટ સાબા બે મોટા કોન્ટિનેન્ટ કયા એ કોન્ટિનેન્ટ માં એક કોન્ટિનેન્ટ છે આફ્રિકા બરાબર બીજો કોન્ટિનેન્ટ કયો છે તો કે બીજા કોન્ટિનેન્ટ નું નામ છે એશિયા એક છે એશિયા અને બીજો છે આફ્રિકા એશિયા અને આફ્રિકા બંને યુરોપની સામ્રાજ્યવાદ અને પ્રદેશ લાલસાની નીતિનો શિકાર બને છે સમજાય છે 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 કઈ રીતના શું એવું તો થાય તમને બધાને જાણ કે ખાતે એક રાજા હતો અને એ રાજા શું કરે છે એ રાજા એના જે નાવિકો છે સાહસિકો છે એને મોકલે છે બરાબર કે તમે દરિયો ખેડો અને વિવિધ દેશો જે છે એ દેશો સુધી તમે પહોંચો એક વ્યક્તિ નીકળે જેનું નામ હતું ક્રિસ્ટોફર કોલમ્બસ ઉત્તર અમેરિકા ની નજીક માં આવેલા નાના નાના ટાપુઓ સુધી પહોંચે ત્યાં સુધી જીવે ત્યાં સુધી એમ કે ભાઈ આ વિસ્તાર જે છે એનું નામ છે ઇન્ડિયા અમેરિકો વેસ પૂછી કે ભુંડા યુ આર રોંગ યર તું અહીંયા ખોટો છું આનું નામ અમેરિકા છે આ ઇન્ડિયા નથી પછી ઓલો બાર્થલોમ ડાયસ નામનો વ્યક્તિ આવે છે આફ્રિકાનો જે છેડો છે ત્યાં સુધી પહોંચે કેપ ઓફ ગુડ હોપ સુધી ત્યાંથી પછી આગળ વધી ઈસવીસન ચૌદસો ને અઠ્ઠાણું માં ક્રિસ્ટોફર કોલમ્બસ નામનો વ્યક્તિ ભારતનો નવો જળમાર્ગ શોધે છે પોર્ચુગલ ના લોકો ભારત તરફ પહોંચે છે ભારત આવે છે ઘણું બધું વેચે છે ઘણું બધું થી લઈ જાય છે હવે યુરોપના તમામ દેશો છે આ હરિફાઈમાં ઉતરવા માંગતા હતા એમાં ખાસ કરીએ તો સ્પેન ઇટલી જર્મની આ બધા દેશો વારાફરતી વારા આમાં કૂદવાના હતા એ ફિક્સ હતું દોસ્તો એવું જ બને છે ધીમે 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 કરી સામ્રાજ્યવાદની જે નીતિઓ હતી એ નીતિ અંતર્ગત સ્પેન નામનો દેશ

થોડુંક અઘરું છે થોડુંક અઘરું છે એક વખત આ સમજશો ધીમે 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 કરી અને આ ગુથિ સુલજાવતું જવાનું છે એક સમય એવો આવશે કે વિશ્વયુદ્ધ એક વિશ્વયુદ્ધ બે સાથે જોડાયેલો અંદાજીત ચાલીસક વર્ષ નો ઇતિહાસ આપણે થોડીક વારમાં ભણવા જઈ રહ્યા છે

આ પોર્ચુગલ જે છે એ પોર્ચુગલ નું આધિપત્ય પોર્ચુગલ જે છે એ પોર્ચુગલ નું વર્ચસ્વ આ વિવિધ દેશો પર હતું એશિયા અને આફ્રિકાના વિવિધ દેશો પર હતું પણ દોસ્તો બને કેવું કે આ પોર્ચુગલ નો એક રાજા છે ને એ મૃત્યુ પામે રાજા જે છે એ રાજા મૃત્યુ પામે છે અને જેવો રાજા મૃત્યુ પામે તો આમનો વંશ વેલો અથવા તો આમનું બ્લડ ક્યાંક સ્પેનમાં હતું

આ ભારત ઉપર પકડ મજબૂત કરીને બેઠું હતું ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડ બહુ હોશિયાર હતું ઇંગ્લેન્ડ જે છે એ ઇંગ્લેન્ડ ભારતમાં આવે છે ઇંગ્લેન્ડ ભારતમાં આવે છે એની કોઠીઓ સ્થાપે છે ભારતને ખોખલા કરવાની નીતિ સાથે આવે છે રાઈટ ધીમે 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 કરી આખું ભારત પોતાના હસ્તક લઈ લેવત ભારત તો કબજાઈ ગયો હવે કોઈક બીજો દેશ પર જવું પડે ને આજ ઇંગ્લેન્ડ હવે ભારત થી આગળ વધીને ચીન તરફ જાય છે ચીનના ઘણા વિસ્તારો જે છે ઘણા ઘણા વિસ્તારોને પોતાના હસ્તગત લેવાનો પ્રયત્ન કરે છે અને એ જ સમય દરમિયાન એક વિગ્રહ થાય છે એક વિદ્રોહ થાય છે એક યુદ્ધ થાય છે સમજાય ગયું અને એ કેના કારણે હતું તો ના કારણે હતું અને દોસ્તો આને ઇતિહાસમાં અફીણ વિગ્રહના નામે ઓળખવામાં આવ્યા તો અહીંયાથી હવે પ્રશ્ન કાઢું છું જીસીઆરટી ના જ પ્રશ્ન છે સાહેબા અઘરા છે પોર્ચુગલ તો પોર્ટુગલ પોર્ટુગલ બોલાય પોર્ચુગલ શું કહેવાય પોર્ટુગલ સમજાય છે લખાય થયું તમને એવો પ્રશ્ન પૂછશે કે સાહેબ અફીણ વિગ્રહો છે કોની વચ્ચે થયા હતા ભારત અને ચીન વચ્ચે યાદ રાખજો ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે હવે સમજો હવે ચીન થોડું ઘણું વ્યવસ્થિત હતું એવું તો કઈ વ્યવસ્થિત નહોતું આખું એમની પેલેથી નાની સમજો એમાં આ અફીણ વિગ્રહ થાય છે ઇંગ્લેન્ડ વાળા હેરાન કરે છે એટલે હવે આ ચીન જે છે ચીન શું થઈ ગયું ચીન ખોખરું થઈ ગયું ચીન શું થઈ ગયું ચીન ખોખરું થઈ ગયું અને ચીન જે છે એ ચીન આ વિગ્રહમાં હારે છે એટલા માટે ચીનના અલગ અલગ પાંચ બંદરો જે છે એ પાંચ બંદરો કોના હસ્તગત વયા ગયા કોના હસ્તગત વયા ગયા इंग्लैंडના હસ્તગત વયા ગયા સમજો આખી વાત ને કેના હસ્તગત વયા ગયા इंग्लैंडના હસ્તગત આ પાંચ બંદરો છે એ વયા ગયા ઇંગ્લેન્ડ તો માથાકૂટ કરીને બાકા જા બોલાય પાછું ઉતર્યું પણ એની બાજુમાં રહેલા કોઈ દેશો અને એ દેશોમાં એક દેશ અને એ દેશનું નામ છે જાપાન આ જાપાન નામનો દેશ આપણને બહુ નાનો બહુ સીધો લાગે ને સૌથી વધુ કોઈ હોય તો આ કરેલી જાપાન આજે આપણને કેવા લાગે કે વાવ વાવર સો બહુ સારા છે ફૂટબોલ રમવા આવે તો કોકનો કચરો જાય સાચી વાત છે આજે છે પણ એ લોકોએ બહુ બધી ભૂલો છે યાદ રાખજો

અલગ અલગ વિસ્તારોમાં હવે અહીંયા એક દેશ છે આફ્રિકા નો દેશ નું નામ છે કોંગો ખ્યાલ છે સાહેબ ભણ્યા છીએ એમ ભૂગોળ ભણ્યા છીએ કે કોંગો નામ river અહીંથી પસાર થાય છે જ્યારે ત્યાં થી પસાર થાય છે કોંગો river વિસુવૃત ને બે વાર ઓળંગી જાય છે રિપબ્લિક ઓફ કોંગો નામ દેશ અહીંયા આવેલો છે આ કોંગો નામના દેશને એક રાજા જીતી જાય છે અને રાજા ક્યાં હતો ક્યાં હતો બેલ્જિયમ નો રાજા હતો રાઈટ લિયોપોલ્ડ નામનો એક રાજા હતો બેલ્જિયમ નો રાજા હતો અને એ રાજા કેને જીતી જાય છે કોંગો ને જીતી જાય છે દક્ષિણમાં હાવ દક્ષિણમાં તો આ કેપનો વિસ્તાર છે એમાં કોનું આધિપત્ય હતું ઇંગ્લેન્ડ નું આધિપત્ય જો જો સમજજો આખી વાત હું ઘણી વાતો એવી સમજાવીશ તમને શિક્ષક સાહેબ આવું બનેલું આ તો ઘટીત ઘટનાઓ છે આ ઘટવી ન જોઈ પણ ઘટાડીશ યુરોપ માં સામ્રાજ્યવાદ પ્રદેશવાદની નીતિ સ્પેન જે છે સ્પેન નેધરલેન્ડ વગેરે વગેરે જેવા વિસ્તારોને જીતે છે બરાબર પોતાના હસ્તકર લઈ લે છે પોર્ટુગલના રાજાનો અવસાન થાય છે સ્પેન જે છે સ્પેનનો રાજાના હસ્તગત પોર્ચુગલ વહી ગયું દસ વર્ષ સુધી બિન યુરોપિયન વિસ્તારમાં યુરોપિયનોએ પોતાના સંસ્થાનો સ્થાપવાના નહીં રાઈટ પરંતુ એ જ સમય દરમિયાન એશિયા અને આફ્રિકામાં સંસ્થાનવાદની સ્થાપના થઈ ગઈ ઇન્ડિયામાં ઇંગ્લેન્ડે પોતાની પકડ મજબૂત કરી લીધી ત્યાંથી ચીનમાં જાય છે ચીનમાં અફીણ વિગ્રહ થાય છે આજ અફીણ વિગ્રહમાં ઇંગ્લેન્ડ જીતે ચીન હારે છે ચીન જે છે ચીનની સત્તા થોડીક ધીમી પડતા જાપાન રશિયા ફ્રાન્સ ઇટલી વગેરે જેવા દેશો પોતાના સંસ્થાનો જે છે ચીનમાં સ્થાપે છે ચીનને હાવ ખોખલું કરી નાખે છે ચીનના પાંચ બંદરો ઇંગ્લેન્ડના પક્ષે ગયા છે તો સંસ્થાન ઉત્તર આફ્રિકાનો વિસ્તાર ત્યારબાદ જેને આપણે કેપનો વિસ્તાર કહેશું એમાં ઇંગ્લેન્ડ ડચ તો કે દક્ષિણ આફ્રિકાના વિસ્તારમાં અને કોંગો જે છે એ કોંગોમાં બેલ્જિયમનો રાજા છે એ કબજો જમાવે છે સમજાઈ ગયું નહીં આટલું થોડુંક અઘરું છે હજી તમને કહું છું હજી તમને કહું છું આવું ક્યાંય હેમજાસ પેલા મન કયો આજ દિવસ સુધી આવું વાંચ્યું છે ક્યાંય તો હું મારા ઘરનું કઈ નથી લાવ્યો હું મારા ઘરનું લાવ્યો ને તો એમ કહું વાહ અભિજીત સિંહ વાહ ભૂકા કાઢ નહીં ખાતા નવમા ધોરણના ના પાઠ્ય પુસ્તક માં દીધેલો ડેટા હું તમારી સામે મૂકું બીજું કઈ નથી લીટી એ લીટી તમારી જીસીઆરટી માં છે લીટીએ લીટી તમારી જ છે પ્રશ્ન પૂછાય ને એટલે આપણને ફાફા પડે સમજાય છે હવે શું થયું જોયું સમજવા જેવી વાત છે આફ્રિકાનો આ વિસ્તાર વિસ્તારમાં એશિયા એશિયાનો આ વિસ્તાર મરો આ બે દેશો મારો કે આ બે દેશો મારો બાકા જા યુરોપ છે ને એ મહાસત્તા બનવા યુરોપના કન્ટ્રી જે છે એ આ સામ્રાજ્યવાદ ને પ્રદેશ લાલસા ની લાલસા માં તે આખા વિસ્તારને તબાહ કરી દેશે એમ કઈ તોય ચાલે હવે દોસ્તો ડાયા થઈ ગયા યુરોપના લોકો ડાયા થઈ ગયા કે કામ કરો ભાઈ કજિયાનામો મો કાળા બધા ભેગા થાય ક્યાં ભેગા થશું તો કે બર્લિન ખાતે ભેગા મને કેજો બર્લિન ક્યાં આવેલું કહેવાનું આગળ બર્લિન 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 ઘણું થશે ખાતે ભેગા થાય અને આ બર્લિન ખાતે યુરોપિયન રાજ્યની પરિષદ ભરાય યુરોપિયન રાજ્ય જે છે એની પરિષદ ભરાય છે કઈ સાલવારીની વાત થાય તમારી સાલવારી લખેલી છે ઈસવીસન અઢારસો ચોર્યાસી પંચ્યાસી ની સાલમાં ઈસવીસન અઢારસો ચોર્યાસી પંચ્યાશીની સાલમાં બર્લિન ખાતે એક યુરોપિયન પરિષદ યુરોપિયન રાજ્યોની પરિષદ ભેગી થાય હું કામ થાય ને એ આ શબ્દ વિચારજો આ શબ્દ ઉપરથી તમને ખબર પડી જશે કે કેટલી જટિલ માનસિકતા હતી આ લોકો અહીંયા ભેગા થાય અને એવું નક્કી કર્યું કે આફ્રિકાના જે અલગ અલગ પ્રદેશો છે ને એ અલગ અલગ પ્રદેશોમાં કોનું આધિપત્ય રહેશે આફ્રિકાના પ્રદેશોની વહેંચણી કરવામાં આવી માનશો દોસ્તો આફ્રિકાના પ્રદેશોની વહેંચણી કરવામાં આવી ખાલી એક એક મિનિટ પૂરતું વિચાર લ્યો કે તમારું જ તે ગામ છે તમારું જ તે ઘર છે તમારું જ તે રાજ્ય છે કોઈ બીજું રાજ્ય કોઈ કોઈ બીજો દેશ આવે ને એમ કે ગુજરાતનો આટલો વિસ્તાર છે ને એ સ્પેનનો છે ને આટલો હવે ઇટલીનો છે તો તમારી ફિલિંગ ફિલિંગ નહીં એ સાટા કુતતા કુતતા થોટા કુરતા ટોમી એવું છે સમજાય છે હવે દોસ્તો આવું બધું થવાનું હતું અને આવું થાય તો પછી માથાકૂટ થાય અને માથાકૂટ થવાની જ હતી આગળ જતા હજી જો માથાકૂટ કેના કારણે થશે આના કારણે આ તો બધા ડાયા છે એશિયા અને આફ્રિકા જે પણ ક્રાંતિઓ થઈ ને બહુ સાયલેન્ટ છે આમ જોઈએ તો કમ્પેર ટુ અધર બરાબર અને અહિયાં થી નતે બીજ રોપાણા વિશ્વયુદ્ધ યુદ્ધ એક ના વર્લ્ડ વોર વન આપણને ખાલી એટલી ખબર છે કે વિશ્વ યુદ્ધ પહેલું લડાણું હતું ક્યારે માતાજી જાણે કે બરાબર પણ પહેલું લડાણું હતું એટલું અમને ખબર સાહેબ કારણ કે હમણાં એમ કે છે કે ત્રીજું થશે ત્રીજું થઈ જશે ત્રીજું થઈ છે રાઈટ ક્યારે થયું

આ રણસીંગાઓ સુકામભુકણ અન પાછળનું કારણ શું હતું આની પાછળનું કારણ વન્સ અગેન ફરી એક વખત યુરોપિયન યુરોપિયન દેશો છે એની અંદર એવી એક ગેલસા હતી એવી લાલસા હતી કે અલગ અલગ વિસ્તારોને આપણે કબજે કરી લેવો જોઈએ પછી તો શું થવાનું હતું હામ-હામે આવી જવાના હતા ને અને હામ-હામે આવી ગયા બે દેશો એક દેશનું નામ હતું જર્મની તરત તમને યાદ આવશે એડોલ્ફ હિટલર હજી તો આવ્યો જ નથી હોય ભાઈ અને બીજું એની સામે કોણ હતું એની સામે હતું ફ્રાન્સ આ બંનેની વચ્ચે એક યુદ્ધ થાય છે

ધર્મની સિગ્નેચર કરાવી બંદૂક નાળ ઉપર આમ માથે રાખીને ગણપટ્ટી પર રાખીને સિગ્નેચર સિગ્નેચર એ રીતના સંધિ ક્યારે થઈસન અઢારસો એકોતેર ની સાલમાં એકાણું સાલમાં સંધિ થાય છે માથે ગનપટ્ટી ઉપર અહીંયા અહીંયા બંદૂક રાખે છે કે હાલ સંધિ દંડ આપો તમને ના પાડી માથાકૂટ કરવાની જેટલું પણ ખર્ચાણું છે બધું તમારે દેવાનું ફ્રાન્સ કે કાંઈ વાંધો ન એના બે વિસ્તારો એનું એકનું નામ છે યુદ્ધ દંડો લઈ લીધા અને છતાં ફ્રાન્સને અપમાનિત કરે દોસ્તો જ્યારે કોઈ દેશ અપમાનિત થાય ને ત્યારે ત્યાં રહેલી સમગ્ર જનતા અપમાનિત થાય અને ત્યાંથી જ તે ચિંગારી ફૂંકાય મને એટલી ખબર પડે અને ત્યાંથી આંતરિક વિગ્રહો શરૂ થાય ભાઈ જો એને જવાબદન નહીં મેળવે બરાબર

એટલે વિશ્વયુદ્ધ છે એ વિશ્વયુદ્ધના બીજ અહીંયાથી રોપાય છે એવું કહેવાય છે કઈ સંધિ છે ફ્રેન્ચફોર્ડ ની સંધિ છે બરાબર ડન કમ્પલેન ચલો આગળ જઈએ અલગ અલગ યુદ્ધો થવાના છે અને એ યુદ્ધમાં એક યુદ્ધ આવશે અને એ યુદ્ધનું નામ શું છે એ યુદ્ધનું નામ છે વિશ્વયુદ્ધ એક અલગ અલગ પરિબળો હોય કોઈ યુદ્ધ પાછળના સૌથી પહેલું પરિબળ કો વિશ્વ યુદ્ધ તો કે સાહેબ આર્થિક પરિબળ શું હતું સંસ્થાનવાદ યુરોપિયન કન્ટ્રી માં રહેલી હરીફાઈ આ એક કારણ હતું બરાબર પછી ઓગણીસમી સદી નો જેવો અંત આવે છે મતલબ કે હવે જે ઓગણીસમી સદીના છેલ્લા પચીસ વર્ષો બાકી છે એ સમય દરમિયાન જર્મની નામનો દેશ એ જર્મની નામનો દેશ એશિયા અને આફ્રિકા જે છે એ આફ્રિકામાં પોતાનો પગ પેસારો કરે આજ દિવસ સુધી હતું નહીં પોર્ચુગલ ફ્રાન્સ ઇંગ્લેન્ડ આ બધાના નામ સાંભળ્યા હતા જર્મની તો ક્યાંય એવું જ નતું હવે જર્મની જે છે જર્મની આવી ગયું કઈ વાંધો નહીં કરવા દો ધંધો અમને જર્મની થી વાંધો છે નહીં હવે સમજો ખબર છે કે તમને ઓલા હું તમને બે રૂપિયા માં આપીશ સમજાણું કે જે સસ્તા દરે માલની વહેંચણી શરૂ થઈ ગઈ આના કારણે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ ને ફટકો પડ્યો એટલે હવે ફરી એક વખત ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ કોની સામે જોશે જર્મની સામે

તો કરંટમાં એવી વાત આવી છે કે હમણાં જ તે ચાઈના પોતાનું જે ડિફેન્સ બજેટ છે એ ડિફેન્સ બજેટ રજૂ કર્યું અને આજ દિવસ સુધી ઇતિહાસનું સૌથી મોટું કર્યું ભારત તો ઘણા ઘણું મોટું છે તો આપણને થોડીક વાર એમ થઈ જાય કે સાહેબ આ દેશો એકબીજા સાથે લડાઈ કરવા માંગે છે શાંતિથી જીવવા માંગે છે દોસ્તો આ હરીફાઈમાં રહેવા માટે તમારે તમારી પાસે રહેલા શસ્ત્રો અસ્ત્રો દેખાડવા પડશે અને એટલા જ માટે યુરોપના લગભગ બધા કન્ટ્રીઓ શું ચાલુ કર્યું તો કે સંરક્ષણના બહાને શસ્ત્રોનું ઉત્પાદન ચાલુ કરી દીધું બે વાત થઈ એક આર્થિક પરિબળ કહી દીધું સંસ્થાનવાદ અને હરીફાઈ બીજું લશ્કરવાદ તમને સમજાવી દીધું ત્રીજું છે જૂથબંધી અને ગુપ્ત સંધિઓ રાઈટ એ દુશ્મન નો દુશ્મન એટલે આપણો દોસ્તાર ચાઇનાનો દુશ્મન તાઇવાન છે ભારત અને મિત્રતાની સાથે કરવાનો છે તો ગુપ્ત સંધિઓ જે છે ગુપ્ત સંધિઓ ચાલુ થાય છે અને એ ગુપ્ત સંધિઓમાં બે અલગ અલગ યુનિયન બે અલગ અલગ ભાગો પડી ગયેલા બે અલગ અલગ દેશોના ભાગ પડી ગયા એક સાઈડ તમને જોવા મળતું જર્મની એની સાથે ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રિયા એની સાથે હંગેરી એની સાથે બલ્જેરિયા ત્યારબાદ છે તુર્કિસ્તાન આ બધા ત્યારે એક સાઈડ ઇંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા જાપાન વગેરે જેવા દેશો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ તો ભેગા જ રહેવાના છે યાદ રાખજો મેં તમને સમજાવ્યું એવી રીતના રશિયા અને જાપાન ને અંદર એડ કરી દીધો આવા બે અલગ અલગ ગ્રુપો થઈ ગયા તો બંધીઓ થઈ ગુપ્ત સંધિઓ થઈ ત્રીજું તો રાષ્ટ્રવાદ ની ભાવના આ શું રાષ્ટ્રવાદ ની ભાવના એટલે કવિ શું કહેવા જોજો ઉગ્ર રાષ્ટ્રવાદ મિત્રો આપણે ધારી આપણે જેટલા બધા લોકો છીએ ધારીએ કાલ સવારે જવાન થાય પાકિસ્તાનની બોર્ડર પાકિસ્તાનનો નામો નિશાન મિટાઈ દેવાનું થાય તમને વાલમ વાલંબાલે સમજાઈ ગયું એને આપણે ભેગું આવું કર્યું એવું કર્યું હું તમને એમ કહું તમને ભડકાઉ એટલે સ્વાભાવિક છે કે બીજા દેશ પ્રત્યે ભાવના થશે દેશ બહુ ખરાબ છે મારા સાથે આવું કર્યું આવા આવા દે દે બરાબર અને જયારે મોકો મળશે ત્યારે ખંખેરી લેવાના છો ની ભાવનાઓ જે છે એ જગાડવામાં આવે છે ઉગ્ર રાષ્ટ્રવાદ ની જે ભાવના છે એને જગાડવામાં આવે છે રાઈટ દેશભક્તિ જે છે દેશભક્તિના પાઠો પઢાવવામાં આવે છે ઘણા તો એવા હતા ઉગ્ર રાષ્ટ્રવાદી હતા

ઘણા બધા લેખકો છે ને એ લેખકો એવું લખી ગયા કે યુદ્ધ છે ને એ યુદ્ધ સારામાં સારું છે યુદ્ધ છે ઓપ્શન છે યુદ્ધ તો કરવું જ જોઈએ આવું નો નો કે કે કોઈ નામનો એક લેખક થઈ ગયો અને એ લેખકે એવું કીધેલું છે કે જે વ્યક્તિ શક્તિમાન છે ને જેની પાસે શક્તિ છે એને તે જીવવાનો હક છે રાઈટ યુદ્ધ એ જ કલ્યાણની નીતિ સાથે જીવે છે પવિત્ર કાર્ય છે યુદ્ધ ને એવું માનવા લાગ્યા લોકો આ બધા જ કારણો થયા

ઓસ્ટ્રિયા નામના દેશના રાજકુમાર છે અને એમના પત્ની જ્યારે જતા હતા એ સમય દરમિયાન અઠ્યાવીસ જૂન ઈસવીસન ઓગણીસો ચૌદ ની સાલ છે એ સમય દરમિયાન દોસ્તો બ્લેક હેન્ડ નામની એક સંસ્થા છે એ સંસ્થા અને ગોળી મારી હત્યા કરી નાખે છે ગોળી મારી દે છે હવે દેશનો સર્વોચ્ચ જે હોય એની ગોળી મારી જો કોઈ બીજો દેશ હત્યા કરી નાખે એટલે દેશ ઉગ્ર બનવાનો છે કઈ સંસ્થા હતી બ્લેક હેન્ડ નામની સંસ્થાનો હેન્ડ હતો આમાં કઈ સંસ્થા હતી બ્લેક હેન્ડ નામની સંસ્થા બરાબર ઓસ્ટ્રીયા એવું કીધું હંગેરીને કે ભાઈ આ તમારી સંસ્થા છે એનો હાથ પગ માથું ધડ બધું આમાં છે તમે અડતાલીસ કલાકમાં જવાબ દો નહીતર નો થવાની થઈ છે હંગેરીની સરબી આવશે રાઈટ તમે જવાબ દેજો નકર નો થવાની થવાની છે અડતાલીસ કલાકના અંતે કોઈ જવાબ નથી આવતો સરબિયા અમને તો ખબર જ નથી એન્ડ નામની સંસ્થા અમને તો ખબર જ નથી જેમ કે પાકિસ્તાન એમ કે છે ને

નથી અને એટલા માટે દોસ્તો યુદ્ધ જાહેર થઈ જાય છે શું જાહેર થઈ જાય છે યુદ્ધ જાહેર થઈ જાય છે માનશો નહીં તમે કે આમાં અમેરિકા જોડાઈ જાય છે કોણ જોડાય છે અમેરિકા જે છે ઓસ્ટ્રિયા જે છે ઓસ્ટ્રિયા જોડાય માય મિસ્ટેક ઓસ્ટ્રિયા થી જોડાય છે સર્બિયા સાથે યુદ્ધ કરે છે ઓલા અજાણ છે એવું કીધું એટલા માટે અહીંયાથી નતે વર્લ્ડ વોર એક ના બીજ રોપાઈ જાય છે તો કોઈ એક વિશ્વ યુદ્ધ કોઈ પણ નાનું યુદ્ધ છે એ યુદ્ધ પાછળ ઘણા કારણો હોઈ શકે પણ આ કારણને સૌથી મેજર માનવામાં આવે છે આ સૌથી અગત્યનું કારણ હતું કે આના કારણે બધું થયું પછી તો કે વિશ્વ બે અલગ અલગ ભાગોમાં વહેંચાઈ જાય છે એક સાઈડ યુએસએ ને ઇટાલી ને આમાં રશિયા નામનો દેશ છે ને એ વિશ્વ યુદ્ધ એકમાં જોડાણ હતો આવા પ્રશ્ન પૂછાય હું ક્યાંય મારું રથ મટીરિયલ નથી લેવો યાદ રાખજો દોસ્તો આ બધું તમારી જીસીઆરટી માં છે રશિયા જોડાનો હતો પણ રશિયાએ શું કર્યું ખબર છે રશિયા કે હવે એમ નહી રમતા ઈસવીસન ઓગણીસો સત્તર માં રશિયા ખસી ગયો હવે રશિયા ખસી ગયો તો બીજો એક દેશે અંદર એન્ટ્રી મારી દીધી એનું નામ છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને એ ક્યારે જોડાનો ઈસવીસન ઓગણીસો સત્તર માં પ્રશ્ન પૂછાય યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા વિશ્વયુદ્ધ એક માં ભાગ લીધેલો હા ઇટાલી ભાગ લીધેલો આ બંને દેશો બાદમાં જોડાયેલા એક સાઈડ શું હતું જર્મની હતું ઓસ્ટ્રિયા હતું તર્કી હતું અને હંગેરી હતું આવા દેશો હતા ચલો આટલી વાત થઈ ગઈ ખબર પડી ગઈ ત્યાંથી આપણે આગળ જઈએ કોની વાત કરી રહ્યા હતા જર્મનીની વાત કરી હતા હવે જર્મનીએ શું કર્યું શું કામ અમેરિકા જોડાવાનું ને એનું તમને કારણ સમજાવું હું તમને એક વાત કહું તમારી આજુબાજુમાં કોઈ બે જણા બાહતા હવે તમને આ બાજુ બાજુમાં જ તે ઊભા છે વ્યક્તિનો વાંક નથી ને ત્રીજો વ્યક્તિ આવીને મારે સમજો તમને આ ઊભા છો હવે એ વ્યક્તિ તમે તે બે વળગાઈ દેતો તો તમે શું કરવાના છો તમે જોડાઈ જવાના ને હાલ ભૂકા નાખી આવું જ બનેશ કંઈક આવી જ કઈક ઘટના ઘટે છે જર્મની શું કરે છે ખબર છે જર્મની અમેરિકાની એક સ્ટીમર ઉપર આક્રમણ કર દે છે

અગિયારમી નવેમ્બર ના દિવસે ઈસવીસન ઓગણીસો ને અઢાર ના દિવસે એક સંધિ થાય છે આ સંધિ ફરી એક વખત કહું છું એક સંધિ હતી જે વિશ્વ યુદ્ધ એક ને પરિણામી હજી એક સંધિ છે જેના કારણે વિશ્વયુદ્ધ બીજું થશે બીજા વિશ્વ ની સંધિ ત્રીજું વિશ્વયુદ્ધ થાય એવું હતું પણ શીત યુદ્ધ થઈ ગયું તેને આપણે કોલ્ડ વોર એરા કહીએ છીએ સાહેબ એવું તો શું થયું આમાં આમાં સંધિ થઈ ગઈ રાઈટ મિત્ર રાષ્ટ્રો જે છે એ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ એને સ્વીકાર લીધું ભાઈ અમે હારી ગયા કજિયાના મોકાળા આના કારણે ઘણા બધા જાનમાલ ની નુકસાન થયાનું શું થશે આર્થિક નુકસાન કઉન્ટ કરોડ પાંચ કરોડ જેટલા લોકો ભાગ લીધેલો એ સમય દરમિયાન વસ્તી કરોડ લોકો મૃત્યુ પામેલા બે કરોડ લોકો ઇન્જર થયેલા સિત્તેર લાખ જેટલા લોકો જે છે એ કાયમી અપંગ બની ગયેલા આ એક આર્થિક કારણ કીધું હો સામાજિક કારણ કહી દો સામાજિક કારણ માં એક પોઝિટિવિટી તમને બતાવું છું આજ દિવસ સુધી સ્ત્રી જે છે એ સ્ત્રીની વ્યાખ્યા નહોતી થવા લાગી સાહેબ કઈ રીતના વ્યાખ્યા થવા લાગી સાહેબ શું હતું કઈ રીતના સમજાવો જો ઘણા બધા પુરુષો છે એ પુરુષો જયારે મૃત્યુ પામે છે ત્યારે હવે ઘરમાં એક સ્ત્રી છે એના જીવનનો ગુજારો કયો એના છોકરાઓ છે કે જે હવે જે વૈદા છે એનું ભરણ પોષણની જવાબદારી સ્ત્રી પર આવે છે એટલા માટે સ્ત્રી હવે ચાર દરવાજા કે ચાર દિવાલો ઓળંગી બહાર નીકળતી થાય છે પોતાના પગ પર ઊભી થતી થઈ જાય છે રાઈટ પુરુષ સાથે ડગ થી ડગ ભરાવાનું ચાલુ થઈ જાય તો આ એનું એક સારું પરિણામ પણ છે બરાબર પણ ખરાબ પરિણામો વધુ છે એ જ સ્ત્રીનો પતિ ગયો છે કાયના દાદા કાયને દાદી મતલબ કોઈ લોકો ત્યાં મૃત્યુ પામ્યા છે યુદ્ધના કારણે ઘણા બધા બાળકો છે અનાથ થયા છે દોસ્તો આ વિશ્વ આખામાં જ્યારે જયારે યુદ્ધ થાય છે ત્યારે એક વસ્તુ ફાઈનલ થાય છે એને આપણે મંદીના નામે ઓળખીએ છીએ એના નામે ઓળખીએ છીએ મંદીના નામે ઓળખીએ છીએ સંધિ થઈ ગઈ યુદ્ધ ખતમ થઈ ગયું હવે યુદ્ધ ખતમ થઈ ગયું ને હવે સંધિ ને કહેવાય છે વર્સેલ્સ ની સંધિ કેની સંધિ કહેવાય છે ઓળખવામાં આવે છે જેને ગુજરાતી ભાષામાં આપણે વર્સેલ્સની સંધિ કહીએ છીએ જૂન મહિનામાં ઈસ્વીસન ઓગણીસો સાલમાં થાય છે મિત્ર રાષ્ટ્ર છે એ ફ્રાંસ ની રાજધાની પેરિસ માં પહોંચે છે અને એ પેરિસ માં જયારે પહોંચે ત્યારે શાંતિ પ્રક્રિયા ની શરૂઆત કરે છે અને અહીંયા એક સંધિ કરે છે વર્સેલ્સ નામનું એક સિટી છે એના શીશ મહેલ માં એ સંધિ થાય છે એટલા માટે એનું નામ વર્સેલ્સ ની સંધિ અથવા તો ટ્રીટી ઓફ વર્સેલ્સ ના નામે ઓળખવામાં આવે આ સંધિમાં કીધું હતું કે ભાઈ પ્રાદેશિક વ્યવસ્થા જાળવવાની લશ્કરોમાં ઘટાડો કરવાનો ખોટી રીતના નહીં ભરવાના ભાઈ અમારે માથાકૂટ થઈ ગઈ જોશે હજી વધુ નહીં પછી યુદ્ધ જે છે આ યુદ્ધ બને ત્યાં સુધી ટાળું યુદ્ધ કરવું જ નહીં અને જો કોઈએ કર્યું તો યુદ્ધ દંડ થશે અન્ય પણ ઘણા બધા કારણો હતા ચાર મુખ્ય કારણો તમારી જીસીઆરટી માં આપેલી છે રાઈટ તો વર્સેલ્સની સંધિ થઈ ગઈ નિશસ્ત્રીકરણની વાત કરવામાં આવી વાંક કોનો કરે જર્મનીનો વાંક હતો તે કેમ આવું કર્યું જર્મની કટઘરા પર ઊભો કર્યો બોલાલ જર્મની શું શું બધું લાવો અમારી પાસે જર્મની કે મારો હું વાંક એ યુદ્ધ કર્યું કે અમેરિકા પેગું આવું કરાતું હશે છ પોઈન્ટ પાંચ અબજ પાઉન્ડ નો દંડ આપો જર્મની કે હશે ભાઈ હવે થોડુંક ઓછું કરો નહીં જરાય ડિસ્કાઉન્ટ નહીં બરાબર કાઈ વાંધો નહીં જર્મની પાસેથી રૂર નામનો એક પ્રાંત છે આખો ભારત નો રૂર પ્રદેશ એટલે છોટા નાગપુર નો ઉત્પ પ્રદેશ અહીંયા જર્મનો રૂર પ્રદેશ છે રૂર નામનો પ્રદેશ અમને આપી દ્યો હાલો 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 શું કામ તો કે ત્યાં સૌથી વધુ કોલસો મળતો જર્મની કહેવા આતો રહેવા દ્યો નહીં ત્યાંથી રૂર અને રાઇન નામની બે નદીઓ નીકળે રાઇન નામની નદી છે ને ઇન્ટરનેશનલ જળમાર્ગ માટે ખુલી મૂકી દ્યો એ તો કે અમારી આંતરિક વાતો છે નહીં કીધું રે જર્મની કે હશે કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં રાઇન નામનો જે આખો વિસ્તાર છે ત્યાં તમારે ક્યાંય કિલેબંધી કરવાની નહીં અરે કે અમારા જગ્યા પર અમારે કિલેબંધી નહીં કરવાની આ નહીં કરવું ભૂલ થઈ ગઈ અમારી પંદર વર્ષ સુધી ફ્રાન્સનો કબજો રહી છે અહીંયા હશે ભાઈ હવે ભૂલ થઈ ગઈ હવે સમજો આજ જર્મની પાસેથી ઓલા અને લોરેન્સ નામના જે પ્રાંતો લઈ લીધા હતા એ અમને પરત આપો દોસ્તો આટલું બધું એક દેશ સાથે થાય દેશ ખોટો જ હતો આટલું બધું એક દેશ સાથે થાય એટલે એના અંદર એ દેશમાં રહેલા જેટલા પણ લોકો છે એનો દાવાનળ ફાટી નીકળવાનો છે કે નહીં દાવાનળા લોકોએ પ્રયત્ન કર્યા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રેસિડેન્ટ હતા વુડ્રો વિલ્સન એ વિડ્રો વિલ્સને કીધું બધા ભેગા થાઓ ભાઈ આ યુદ્ધ જ કરવાનું થતું રાષ્ટ્રસંઘની ની સ્થાપના કરે છે ચૌદ મુદ્દાનો કાર્યક્રમ રજૂ કરે છે પેરિસ શાંતિ પ્રક્રિયાના નામે ઓળખવામાં આવે છે રાષ્ટ્રસંઘ ની સ્થાપના થાય જેને આપણે ધ લીગ ઓફ નેશન કહીએ છીએ એના અલગ અલગ એજન્ડા નક્કી કરવામાં આવે કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી ની જાળવણી રાખવી આપણે દરેક રાષ્ટ્ર છે એ અન્ય રાષ્ટ્ર જે છે એની અખંડિતતાની જાળવણી કરવી યુદ્ધ જે છે એનો ત્યાગ કરવાનો યુદ્ધ નહીં કરવાનો બુદ્ધ ભગવાન ના પાડી છે ઇન્ટરનેશનલ સંબંધો વિકસાવવાના બરાબર બોર્ડરો બંધ નહીં કરી દેવાની

વાંધો નથી વિશ્વ યુદ્ધ એક અંત પામી ગયું બધું બરોબર છે પણ દોસ્તો આજ જ લીગ ઓફ નેશન છે ને એ જ કઈ કારણ બી પાછું વિશ્વ યુદ્ધ બીજાનું સાળવણી ન રાખી શક્યું એના કોઈ માપદંડો નહોતા એની પાસે પોતાની સેના નહોતી આ બધું હતું એટલા માટે હવે બધા દેશોમાં સરમુખત્યાર શાહીની શરૂઆત એની શરૂઆત થાય સરમુખત્યાર શાહીની હવે આપણે આવ્યા આપણા પ્રશ્ન નંબર એક પર અને એ પ્રશ્ન હતો દોસ્તો ફાસીવાદ એની શરૂઆત થાય છે ક્યાં શરૂઆત થાય ઈટાલી માં ફાંસી વિજેતા પક્ષે શું કર્યું હતું ચૌદ અબજ રૂપિયા ખર્ચ્યા પાઠ લાખ લોકો મૃત્યુ પામ્યા એટલે મિત્ર રાષ્ટ્રો જે છે એને એના મનગમતા પ્રદેશો છે એને લઈ લીધા એટલા પૈસા લઈ લીધા પછી ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા સામે વાળા ના મિત્ર રાષ્ટ્રો પાસે મનગમતા પ્રદેશો લઈ લીધા રાઈટ હવે ઇટલી ને કહી દીધું ઠેંગો ઇટલી ને કહી દીધું નહીં મિત્ર રાષ્ટ્ર છે ઇટલી એમાં હતું સમજજો હવે ઇટલી કે આ તો સાહેબ જબરું થઈ ગયું મારી હારે મેં કીધું શું થયું તો કે અમને ભેગો ભેગો રાખ્યો મને કે મોઈ કર્યો હરમેશ કે તમે આગળ આવો તમે આગળ હાલો છેલ્લે અમારા ભાઈ કે કઈ નું આવ્યું સાહેબ આવું હાલતું હોય છે તો તમારે બાંધવું પડે ભાઈ

મને બહુ સારી રીતના ખબર છે હમણાં એ બી સીડી એ બી કરો એ એ કરીને જાવ તો તમને બહુ મજા આવે પણ મને નથી ઓછા આવે તો વાંધો નથી હજાર નથી ને આ જે ઉગ્ર નથી બનવાનું કારણ કે અત્યારે જે કન્ટેન્ટ નીકળે છે ને કન્ટેન્ટ નગર નીકળશે નહીં આ વસ્તુને યાદ રાખવી બહુ અઘરી છે પ્રયત્ન કરજો એક વખત આમાંથી જેટલું મેં કીધું એમાંથી અડધું યાદ રાખવાનું રાઈટ સમય લઈ લેસ તમારો પ્રિપરેશન એવડી લઈ લેશે રાતના ઉજાગરા કરવા પડે છે ત્યારે બધું યાદ રહેશે શું કામ યાદ રાખું છું મારે મુસોલી ની ભેગું બેઠક જ નથી કરવાની જિંદગી મારે પરીક્ષા મોદી સાહેબ ની એક વાત છે ને કે વન નેશન વન આધાર કાર્ડ ને વન પેન્શન ને બધું વન 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 હકીકતમાં સૌથી પહેલા મુસોલીની એ વાત કીધી હતી કે એક પક્ષ અને એક નેતા આ એનું સૂત્ર હતું નેતા એવું નહી એક પક્ષ અનેક એક નેતા ને એ પાર્ટી હંમેશા ભાંગે એક પક્ષ અને એક નેતા સાહેબ મુસોલીની હતો એ મુસોલીની પાસે સૈન્ય હતું કેવા કલરના કપડા પહેરતું બ્લેક કલર ના એનો ડ્રેસ કેવો હતો ઓફિસિયલ ડ્રેસ કોડ કેવો હતો

કયો દેશ છે જર્મની મને કેસો જો ફાવાદ ની શરૂઆત ઇટાલી માં થાય તો જર્મનીમાં છે નાઝી પક્ષની સ્થાપના થશે કેની સ્થાપના થશે નાઝી પક્ષની સ્થાપના થશે નાઝી પક્ષ નું ચિહ્ન શું હતું નાજી પક્ષનું ચિહ્ન એટલે જે બોલો એનો ડ્રેસ કોડ રહેતો ને એ ડ્રેસ કોડ માં અહિયાં ખભે એ લોકો સ્વસ્તિક જેવું એક ચિહ્ન રાખતા હતા અને આની સ્થાપના કોને કરી આની સ્થાપના કરી એડોલ્ફ હિટલરે કે જેને પોતાની આત્મકથા માય કેમ્પ લખેલી છે પણ છે એડોલ્ફ હિટલર હિટલરની આત્મકથા વાંચવા જેવી સમજવાય છે આ વ્યક્તિમાંથી ઘણું બધું જાણવા જેવું શીખવા જેવું છે ઘણું ઘણું બધું બધું જાણવા જેવું જેવું શીખવા હિટલર પાસેથી ઘણા નેગેટિવ વ્યક્તિ હોય એની પાસેથી ઘણી એવી વસ્તુ હોય જે સારી હોય જે શીખવા જેવી છે નેગેટિવ વસ્તુ દૂર કરી સારી વસ્તુને લઈ શકાય છે હિટલર પાસે ઘણી સારી વસ્તુ હતી જેને આપણે લઈ શકાય છે રાઈટ સાહેબ આનું નામ આવું નહોતું કઈ કે નાજી પક્ષ એનું નામ હતું રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ શું નામ હતું રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ એ જ નાજી પક્ષના નામથી ઓળખાય છે હવે સમજો જર્મનીમાં કોઈ પણ જાતનું હિટલરનું આધિપત્ય નથી એક રાજા શાસન કરે છે અને એ રાજાનું નામ છે હિન્ડનબર્ગ અને આ હિન્ડનબર્ગ નામનો રાજા અવસાન પામે મૃત્યુ પામે એટલા માટે હવે બોલો ઉભરતો એક રાજા ઉભરતો એક સિતારો હતો અને એ સિતારો હતો એડોલ્ફ હિટલર એ હિટલર રાષ્ટ્રપતિ ઘોષિત થાય છે હિટલર જે છે હિટલર રાષ્ટ્રપતિ બને છે કારણ તમને સમજો લોકોની ખબર હતી એ વ્યક્તિમાં ઘણું બધું દેખાતું કે આ વ્યક્તિ આપણને તારી શકે એમ છે તો કે જર્મની નું કચર ઘાણ કર તને હિટલરે છેલ્લે જયારે આપણે હિટલરની હિટલર અને જર્મની દુર્દશા જોઈ તો આપણને એમ થઈ જાય આટલું કરુણ હોઈ શકે કઈ સમજાય છે એટલું બધું કરુણ હતું ઓકે ભૂરા રંગના પોશાક પહેરી અને લોકો નીકળી જતા આપણે જે ખાખી ડ્રેસ છે ને એ પ્રકારનો એને ડ્રેસ રહેતો અહીંયા સ્વસ્તિક જેવું એક નાનકડે એવું ચિહ્ન રહેતું હતું હવે ફાંસીવાદી લોકોની વિચારસરણી શું હતી શું કરવું હતું એ લોકોને સૌથી પહેલાં તો યુરોપિયનમાં જે યહૂદીઓ છે એને ગમે એમ કરીને નાશ કરવો ત્યાં જે જીપ્સીઓ છે ને ગમે એમ કરીને નાશ કરવો અસ્થિર મગજના જેટલા છે એનો નાશ કરવો આ એમનો મુખ્ય મનસૂબો હતો અને બીલીવ મી ડ્યુરિંગ વર્લ્ડ વોર 2 દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન આખા યુરોપમાંથી સૌથી વધુ કોઈ પ્રજા ઉપર અટેક થયો હોય તો એ યહૂદીઓ ઉપર અટેક થયો યહૂદીઓ જે છે એનો નાશ કરી નાખ્યો અને આને આપણે હોલોકોસ્ટના નામે ઓળખીએ છીએ કેના નામે ઓળખીએ છીએ હોલોકોસ્ટ તો ઘણા શબ્દો છે હોલોકોસ્ટ આવ્યું બ્લેકબોન બેકબોન નામની સંસ્થા આવી રાઈટ તો આવા બધા શબ્દો છે આ શબ્દોને પણ સાથે સાથે તમારે જોતા જવાના છે ઇટાલીમાં શું થયું ઇટલીમાં શું થયુંતું આ ઇતતે શું થયું ફાસીવાદ થયો ને આયા નાજી પક્ષની સ્થાપના થઈ ને એક છે ઇટાલી એક છે જર્મની હવે એવું જાપાન હવે માર્કેટમાં કોણ આવ્યું ત્રીજા નંબરનો દેશ જાપાન આવા જાપાન નામનો દેશ છે ને એ દેશ નહીં વાંધો હતો મિત્ર રાષ્ટ્રો સાથે જાપાન શું વાંધો હતો સમજો ઈસવીસન 1919 માં થયેલી ટ્રીટી ઓફ વર્સલ્સમાં ચીનનો ઘણો ખરો વિસ્તાર હતો જાપાનનું એવું હતું કે આ વિસ્તાર અમને આપશે કારણ કે જાપાનનો ઓલરેડી આધીપત્ય તો યાદ કરો મેં તમને કીધું હતું કે જ્યારે અફીણ વિગ્રહો થયા હતા ત્યારે જાપાનની આ પગપેસારો તો કરી ગયું હતું પરંતુ અહીંયા જાપાનને મળ્યો ઠેંગો જાપાનને કહે બધું ઠીક છે પણ હવે નહીં કાંઈ નહીં તમને કાંઈ દેશો નહીં રાઈટ જે જોતા થાય પ્રાંત એમને મળ્યા નહીં જાપાનના લોકોમાં એક ઉગ્ર આક્રોશ જે છે એ પેદા થાય છે ઈસવીસન ઓગણીસો એકવીસ ના સમય દરમિયાન વોશિંગ્ટન ખાતે એક પરિષદ યોજાય છે એમાં અમેરિકા અને ઇંગ્લેન્ડ એના નૌકાદળ જે છે એ નૌકાદળના પાંત્રીસ ટકા જેટલા નૌકાદળને જ પરમિશન આપે પાંચત્રીસ ટકા જેટલું તમારે રાખવાનું જાપાન કહી દીધું રાઈટ અલગ અલગ ટાપુઓ જેમાં કે સખાઈલીન નામનો ટાપુ છે સાયબીરિયાના ટાપુ છે એ જાપાન પાસે હતા એ લઈ લીધા લાવો આય લાવો જાપાન કે આપણે ભેગા મળીને જીતાશી અમારો ભાગ પડે એમાં એ આપો આ તો તમે મારું લઈ જાવશો તો કહે તો એવું બધું રહેવાનું કે લોકોમાં શું થશે આક્રોશ અને એ જ સમય હતો ચૂંટણીનો અને થઈ ગઈ ચૂંટણી અને જેવી ચૂંટણી થાય એટલે લશ્કર ઢબનું જે એક પક્ષ હતું એને જીતાડવા માટે લોકો જે છે એ લોકો મરી મીટે છે અને અંતે જે લશ્કરી ઢબનું જે એક દળ હતું એ દળ જીતી જાય છે અને એક સૂત્ર એક લાઈન એક એક ધરી જે છે એ નક્કી થાય છે રોમ રોમ એટલે ઇટાલી બર્લિન બર્લિન એટલે જર્મની અને ટોકિયો ટોકિયો એટલે જાપાન સમજાણું આ ત્રણ દેશો એવા છે કે એ બધા દેશો વાળાની વિરુદ્ધ પડી ગયા ભાઈ આ અમે એક હવે તમારે જે થાય કરી લેજો અમે કોઈ જાતના અમે માનવાના નથી સમજો ઇટલી માં આવું થયું જર્મનીમાં આવું થયું જાપાન માં આવું થયું એ જ સમય દરમિયાન વિશ્વની સૌથી મોટી મંદી એવી વૈશ્વિક મંદી ઓગણીસો ઓગણત્રીસ ની સાલમાં તો સમજવા જેવી ઘટના છે ઈસવીસન ઓગણીસો ઓગણત્રીસ ની સાલ માં વિશ્વની બહુ મોટી મંદી આવી હતી એમાં બહેનું શું ખબર એક દિવસ છે ચોવીસ ઓક્ટોબર ઈસવીસન ઓગણીસો ને ઓગણત્રીસ આમાં શું બને અમેરિકાની એક સ્ટ્રીટ છે જેનું નામ છે વોલ સ્ટ્રીટ હું કામ નામ કહું છું કારણ કે આ પૂછાઈ ગયું છે હવે વોલ સ્ટ્રીટ ખાતે બધા ભેગા થઈ જાય બધા ભેગા થઈ જાય છે યુદ્ધ ને આ બધું થયું તું ઘણું બધું વ્યુ ગયું એટલે હવે એને જે પણ શેર ખરીદો હતો ને આ શેર એને દસ રૂપિયા ખરીદો હતો ને આલ્યું મને પાંચ રૂપિયા દે દો મને પાંચ રૂપિયા આપો અને દોસ્તો અચાનક તે તડાકો થાય ભડાકો થાય અને એ શેર જે છે કેવા થઈ જાય ડાઉન થઈ જાય શેર બજારમાં અચાનક કડાકો થાય છે અને શેરો વેચાઈ ગયા અને એ શેરો અચાનક વેચાતા જે ઓલો કડાકો થાય છે આને કહેવાય છે વોલ સ્ટ્રીટ સંકટ જે બે જે ચોવીસ ઓક્ટોબર ઈસવીસન ઓગણીસો ઓગણત્રીસ ની સાલમાં થયું હતું તો જો આ બધા કારણો છે ઇટલી વાળું જર્મની વાળું

ભેગા કરવા લાગે જયારે યુદ્ધ થાય ત્યારે સૌથી વધુ જેની પાસે સૌથી વધુ લશ્કર હશે ને એ જીતશે ભેગું કરો બધું આપણે રાઈટ ફરજિયાત લશ્કરી તાલીમ ફરજીયાત કરી દીધી જાપાન જેવા દેશોમાં રાષ્ટ્રીય સંઘ છે એ તબન નિષ્ફળ થાય છે સંધિ છે એ પણ આનું એક મુખ્ય કારણભૂત પરિબળ માનવામાં આવે છે અને અંતે હિટલર છે એ ખોલી મૂકે છે બાયણા હવે તમારા આમ તેડો ને તો હાઈ લાવો

જ્યારે રશિયા યુક્રેન વોર થયું યુક્રેન જે છે એ પોલેન્ડ સાથે સરહદ બનાવે ત્યારે પોલેન્ડ ના લોકો રાહ જોઈને બેઠા હતા ક્યારે ભારતીય વિદ્યાર્થીઓ અંદર આવે અને અમે એમને ધ્યાન રાખીએ સમજાણું કારણ કે ઇતિહાસ છે ને ઇતિહાસ હંમેશા દોહરાણો છે આ લોકોએ સારું કામ કર્યું છે એ લોકોનું લોકોએ ધ્યાન રાખ્યું છે અને આ એના એક પુરાવાઓ છે સમજાય છે હવે શું થયું તો કે એ જ વિશ્વયુદ્ધનું કારણ એ જ વિશ્વયુદ્ધ થઈ ગયું

હવે હવે દેશ જે છે એ દેશો વેચાણા એક સાઈડ બ્રિટન ફ્રાન્સ એક સાઈડ જર્મની જાપાન ઇટલી ઓલા જે દેશો હતા એક સાઈડ ના ધરી રાષ્ટ્રો કહેવાય છે એકને કહેવાય છે મિત્ર રાષ્ટ્રો સમજાણો મને એ નથી સમજાતું કે પ્રભુ આ તારા બનાવેલા તારા તને જ બનાવી નહીં પણ અહિયાં એક છે ઇટાલી એક છે જાપાન અને એક છે જર્મની હાલો સાહેબ હેમ તમારી મિત્રતા બધી વાત આ આ કોકનું યુદ્ધ થયું છે ફ્રાન્સ ઉપર આક્રમણ કરી દીધું વાંધો નહીં યુકે ઉપર આક્રમણ કરી દીધું વાંધો કરતી પણ આ જાપાન છે ને હર એના 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 હેરાન થયું છે હવે આ જાપાને શું કર્યું ખબર યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એવી રીતના બેઠું હતું કોઈના પક્ષે નહીં તમારા પક્ષે નહીં તમારા પક્ષે નહીં આ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પર્લ હાર્બર નામના બંદર પર આક્રમણ કરી દે છે હવાર પડે ને ઓલા બધા સૈનિકો બચારા બ્રશ કરવા બહાર નીકળે ને એની પેલા તો ધૂ 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 ખતમ બધા લાઈન માં બધાને લઈ નાખે છે સમજાય છે હવે સમજજો આખી વાત ને એટલે અમેરિકા કે બેટા હું યુદ્ધ નતો કરવા માંગતો મેં તો ના પાડી પણ આ બધી છે ને આ બધી તારા માટે જ રાખી રાખીતી તું રે હવે અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એ હવે જાપાન ની ઉપર આક્રમણ કરવા માટે પોતાના વિમાનો જે છે વિમાનો ને મોકલ્યા અને બે બોમ્બ ફોડે છે પેલો બોમ્બ ફોડે હે ને હિરોશિમા ઉપર અને બીજો બોમ્બ બોમ્બ ફોડે છે નાગાસાકી ઉપર

આની પર થી ઓસ્ટ્રેલિયા વાળા એ થોડા ઘણા જાગતા હશે એવા હશે ઓલા હીરો ફાઇટિંગ થાય માથાકૂટ થાય એટલે ખબર બે જણા પડી ગયા પછી અચાનક જ કોક બોલે આમ કરી જીવે અને પછી તો કે ગુંડા ને મારે એવી રીતના પોલેન્ડના લોકો એવા છે એટલે જર્મની નો કચ્ચર ઘાણ જાપાન નો કચ્ચર ઘાણ ઇટાલી નો કચ્ચર ઘાણ ખતમ ધરી રાષ્ટ્રો નો કચ્ચર ઘાણ વિશ્વયુદ્ધ બે નો અંત આવી રીતના કઈક વિશ્વયુદ્ધ બે ખતમ થયું દોસ્તો એક કલાકના આખા લેક્ચર માં મેં તમને એક જ વાત સમજાવી અને એ શું હતું વિશ્વ યુદ્ધ કઈ રીતનાથી આવી આશા રાખું છું કે લગભગ મને એક મને જ્યાં સુધી ખ્યાલ હશે ત્યાં સુધી કે તમે આને નહીં સમજાવો ક્યાંય આજનો મારો ઉદ્દેશ જ એ હતો કે એક કલાક સવા કલાક દોઢ કલાક ભણાવું પણ એવું મસ્ત ભણાવી દઉં સાહેબ કે અહીંયાથી પ્રશ્ન પૂછાય આ તમે બે કે ત્રણ વાર તમે ભણશો ને જોશો ને એટલે ખાતરી સાથે કહું છું કે આ બધું તમે બહુ સરસ રીતના ભણાવી શકશો ને એવી રીતના તમને સમજાઈ જશે ન સમજાય એની ગેરંટી હું લઉં ચાલો